गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आज कॉम्प्यूटर ग्राफिक्स नी अंदर आपणे जे डीडीए लाइन ड्रॉइंग एल्गोरिदम्स छे एनी विस्तार थी चर्चा करवानी छे अने एना रिगार्डिंग आपणे एक प्रोग्राम जोईशुं के कई रीते जे आपणे एल्गोरिदमनी चर्चा करी हती तो ए एल्गोरिदम कई रीते वर्किंग करे छे अने एनी मदद थी मतलब के जे एल्गोरिदमना स्टेप्स जे पण छे ए स्टेप्स कई रीते परफॉर्म थाय छे तो एनी आपणे चर्चा आजे करवानी छे। प्रोग्राम भी तमने हूँ समझावानो छुं प्रॉपर कम्प्लीट प्रोग्राम विथ द आउटपुट। अने बीजी खास वस्तु के जे आ प्रोग्राम हूँ आजे चलावुं छुं ए तमारे जे आपणे जर्नलनी जे कागळ बनावता हता का तो चोपड़ानी अंदर प्रॉपर रीते लखी देवानो छे के जेथी करीने ज्यारे तमारे प्रेक्टिकली परफॉर्म करवू पड़े प्रोग्राम तो इजीली तमे परफॉर्म करी शको। बराबर, हवे प्रोग्रामिंग करता पहला तमारी पासे टर्बो सी नामनू सॉफ्टवेर जे तमे स्टडी करो छो सेमिस्टर वन थी लईने ए ज सॉफ्टवेर छे। आपणे ए जे विंडोज 7-8 जे सपोर्ट करे छे ए जे एमएस डॉस बॉक्स। बराबर, तो जे एमएस डॉस बॉक्स छे विद्यार्थी मित्रों तो ए तमारे इंस्टॉल करवानुं छे। बराबर, એટલે તમે ટર્બો સી એટલે કે જે કોમ્પ્યુટર ગ્રાફિક્સના પ્રોગ્રામ એ ઇઝીલી પરફોર્મ કરી શકશો। તો હવે આપણે પ્રોગ્રામિંગ કર્યા પહેલાં સૌ પ્રથમ જે સી ડ્રાઈવની અંદર ટર્બો સી પ્લસ પ્લસ નામનું ફોલ્ડર છે ત્યાં આગળ જવાનું છે। પાથ સેટ કરી રહ્યા છીએ આપણે, શું કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, પાથ, કેમ કે કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર આપણે જે ઇનિટ ગ્રાફ કરીને ફંક્શન છે એની અંદર ડ્રાઈવરને પાથ આપીએ છીએ। બરાબર, તો એ જે પાથ આપવાનું જે કામ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો એ આપણે સેટ કરવો પડે સૌ પ્રથમ, કેમ કે એ સેટ ના કરો તમે તો એનાથી શું થશે કે તમારા જે પ્રોગ્રામ છે એની અંદર એરર આવી શકે છે। તો ટર્બો સી પ્લસ પ્લસ, એના પછી ડિસ્ક નામનું ફોલ્ડર છે, એના અંદર ટર્બો સી થ્રી, એની અંદર આજે બીજીઆઈ નામનું જે ફોલ્ડર છે એની અંદર જવાનું છે વિદ્યાર્થી મિત્રો। અને અંદર જઈએ છીએ તો તમે જોઈ શકો છો પ્રમાણે સીજીએ ડોટ બીજીઆઈ અને ઈજીએ વીજીએ ડોટ બીજીઆઈ, એટલે કે જે આ ગ્રાફિક્સના પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરવા માંગીએ છીએ તો એની આ બે ફાઇલો છે કે જે તમારે કોપી કરવાની છે અહીંયાથી, અને કોપી કરીને બિન નામના ફોલ્ડરની અંદર જવાનું છે જ્યાં ઓલરેડી આ ફાઇલ જો હોય તો એને અહીંયા એને કંટ્રોલ વી કરીશું તો તમને પૂછશે રિપ્લેસ ઓર સ્કીપ, તો મેં ઓલરેડી કરેલી છે આ પરફોર્મ એટલા માટે તમને આ પૂછે છે, અધરવાઇઝ તમને સીધે સીધી પેસ્ટ કરશો એટલે તમારી અંદર કોમ્પ્યુટરના મતલબ કે જે આ ફોલ્ડરની અંદર એ ફાઇલ્સ ઓલરેડી આવી જશે। ઓકે, અહીંયા લખી છે કે રિપ્લેસ ધ ફાઇલ્સ ઇન ધ ડેસ્ટિનેશન, તો અહીંયા આગળ તમે એને ક્લિક કરશો તો એ પ્રોસેસ થઈને તમે જોઈ શકો છો પ્રમાણે આ બંને ફાઇલ જે છે સીજીએ ડોટ બીજીઆઈ ઈજીએ વીજીએ ડોટ બીજીઆઈ આ બંને ફાઇલ તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા આગળ અવેલેબલ છે। તમને બતાવી દઉં છું કઈ ફાઇલ્સ છે, સીજીએ ઈજીએ વીજીએ ડોટ બીજીઆઈ અને આ જે છે સીજીએ ડોટ બીજીઆઈ, આ બે જે ફાઇલ્સ છે વિદ્યાર્થી મિત્રો એ કમ્પલસરી આપણે બિન નામના ફોલ્ડરની અંદર કમ્પલસરી મૂકવી પડે છે। કેમ કે જે તમારો પાથ છે ડ્રાઈવર ડિટેક્ટ કરવાનો જે પાથ છે એને આપણે અહીંયા આગળ સેટ કરી રહ્યા છીએ। બરાબર, તો આ કર્યા પછી આપણે આને ક્લોઝ કરી શકીએ છીએ। ક્લોઝ કર્યા પછી આપણે જઈશું ક્યાં આગળ, તો જ્યાં આપણું જ્યાં આગળ આપણું પ્રેક્ટિકલ લિસ્ટ અવેલેબલ છે। પ્રેક્ટિકલ લિસ્ટની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે કે 504 કોમ્પ્યુટર ગ્રાફિક્સના ટોટલ 27 પ્રેક્ટિકલ્સ છે, જેની અંદર જે આપણે આજે ચર્ચા કરવાના છીએ એ પ્રેક્ટિકલ જે છે વિદ્યાર્થી મિત્રો તો એ કયા છે તો તમને થોડીક એની ગાઈડલાઇન્સ આપી દઉં, અને એના રિગાર્ડિંગ આપણે આજે પહેલું પ્રેક્ટિકલ આજે પરફોર્મ કરવાના છીએ। ફર્સ્ટ કે રાઇટ ગ્રાફિક્સ પ્રોગ્રામ ટુ ડ્રો ધ લાઇન યુઝિંગ ડીડીએ લાઇન એલ્ગોરિધમ, તો ડીડીએ લાઇન એલ્ગોરિધમનો યુઝ કરીને આપણે એક લાઇન ડ્રો કરવાની છે સ્ક્રીન ઉપર, મતલબ કે ટર્બોસીના અંદર પ્રોગ્રામિંગ કરીને આપણે લાઇન ડ્રોઈંગ અલ્ગોરિધમનો યુઝ કરીને આપણે લાઇન ડ્રો કરવાની છે ટર્બોસીના
अंदर अने एना पछी जे ब्रेझरनम लाइन एल्गोरिदम छे ए ज बराबर ए आपणे नेक्स्ट जोईशुं। एना पछी जे ग्राफिक्स नो प्रोग्राम बीजो छे मिड पॉइंट सर्कल एल्गोरिदम एनो आपणे एल्गोरिदम पर जोवानो बाकी छे एज वेल एज प्रोग्राम पण बाकी छे। तो सौ प्रथम आपणे जे छे आजे डीडीएल लाइन ड्रॉइंग एल्गोरिदम नो प्रोग्राम चर्चा करीशुं बराबर छे। तो तमने जे पण प्रॉब्लम छे जे पण डाउट्स छे ए तमारा डाउट्स जे छे सॉर्ट आउट थाय क्लियर थाय एना माटे आपणे आजे जे टर्बो सी આપણે એની અંદર ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ આપણા કોમ્પ્યુટર પીસીની અંદર, અને જો ઇન્સ્ટોલ ના હોય તો તમે ઇન્સ્ટોલ કરીને તમારા ડોક્યુમેન્ટ્સના એકોર્ડિંગ ત્યાં આગળ તમે કામ કરી શકો છો બરાબર છે। તો હવે આપણે જે પણ કામ કરવાના છીએ એ ટર્બો સી એટલે કે આ તમે જોઈ શકો છો એ પ્રમાણે સોફ્ટવેર અહીંયા આગળ અવેલેબલ છે જ તમારા કોમ્પ્યુટરની અંદર। ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ પણ મેં તમને કીધેલા જ છે, એ કરેલા હોય એના પછી તમારી પાસે આ ડેસ્કટોપ ઉપર ટર્બોસી નામનું સોફ્ટવેર અવેલેબલ છે, એની અંદર આપણે કામ કરી શકીએ છીએ બરાબર। તો હવે આપણે પ્રોગ્રામિંગ જે છે ડીડીએનો પ્રોગ્રામ એ પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ। ઓકે સ્ટાર્ટ કરીશું। સેવ કઈ રીતે કરવાનું છે સૌ પ્રથમ તો સેવ કરવા માટે તમે મેં પહેલા લેક્ચરમાં બતાવી દીધું કે જે એફ ટુ નામનું બટન છે એ તમે પ્રેસ કરશો। એફ ટુની અંદર તમને જે છે ટર્બો સી પ્લસ પ્લસ અને જે અહીંયા આગળ તમે જોઈ શકો છો તમારે અને તમે ઓપન કરો બી બરાબર સી ડ્રાઈવ ટર્બો સી થ્રી બી અને નો નેમ 00 કરીને છે તો એની જગ્યાએ આપણે નામ આપીશું ટર્બો સી થ્રી પિન નામનું ફોલ્ડર અને બી નામના ફોલ્ડરમાંથી આપણે નામ આપવાનું છે તો કે ક્લિયર એ વન ડોટ સી એટલે પ્રેક્ટિકલ વન છે આપણું આર્યુઆ તો પ્રેક્ટિકલ વન ડોટ સી એ આપણું પ્રોગ્રામનું નામ આપીશું અને ઓકે આપી દઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ક્લિયર એ વન ડોટ સી હવે આપણે જસ્ટ ત્યાં આગળ જઈને જોઈ લઈએ એટલે કે ત્યાં આપણે આ બિન નામનું ફોલ્ડર અવેલેબલ છે ત્યાં આગળ પીઆરએ વન ડોટ સી બરાબર છે। તો હવે અહીંથી તમે આ પ્રોગ્રામને તમારા કોમ્પ્યુટરમાં લઈ જવો હોય તો કાં તો તમારા એઝ અ નોટપેડ તરીકે પણ જોવું હોય તો બી તમે જોઈ શકો છો, મતલબ કે નોટપેડની અંદર તમે જો હાલ બ્લેન્ક છે બીકોઝ આપણે હજી સુધી લખ્યું નથી બરાબર, એટલે પીઆરએ વન ડોટ સી નામની ફાઇલ જે છે એ પિન નામના ફોલ્ડરની અંદર ક્રિએટ થઈ ગઈ એટલે એનો મતલબ તમને આઈ થિંક ખબર પડી હશે કે પ્રોગ્રામ જે છે સ્ટાર્ટ કેવી રીતે કરવાનો છે અને પ્રોગ્રામ જે છે એને આપણે સેવ કેવી રીતે કરવાનો છે। તો એ પ્રોગ્રામ આપણે આજે હવે ચર્ચા કરીશું, તો હવે આને ક્લોઝ કરી દઈશું ફરીથી અને હવે ચાલુ કરીશું જે છે સ્ક્રીન એને ચાલુ કરીશું બરાબર। જસ્ટ સેકન્ડ આપણે એના ફોન્ટ્સ સેટ થતાં પછી આપણે ફોન્ટ્સને પણ સેટ કરી દઈએ જો થતા હોય તો, અધરવાઇઝ કોઈ ઇશ્યુ નથી આપણે સેટિંગ્સની અંદર સેટિંગ્સ છે ઓકે છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે સ્ટાર્ટઅપ કરીશું એની આગળ સૌથી પહેલાં હું તો કમેન્ટ આપવાનું છું અને લખવાનું છું કે ડીડીએ લાઈન ડ્રોઈંગ બરાબર લાઈન ડ્રોઈંગ એલ્ગોરિધમ પ્રોગ્રામ ઓકે। તો આ છે આપણું ટાઇટલ, મતલબ કે હેડિંગ એટલા માટે આપી દીધી છે તમને કમેન્ટ સિંગલ લાઈન કમેન્ટ આપી દીધી કે આ પ્રોગ્રામનું ટાઇટલ આ છે। તો હવે આપણે સ્ટાર્ટઅપ કરીશું સી તો ઇન્ક્લુડ એટલે કે સૌથી પહેલાં ટ્યુટર ફાઇલ્સ જ આવશે બીકોઝ કે જે
कैपिटल ની અંદર ઓકે ઇન્ક્લુડ પેલું જે એસટીડી આઈઓ ડોટ એચ એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ અને જે શું થાય છે એનું બી તમને એક્સપ્લેનેશન જોઈતું હોય તો આની જ આપણે હેલ્પ ફાઇલની અંદર તમે આ હેડર ફાઇલનો શું યુઝ છે કઈ જગ્યા યુઝ થાય છે એ બી હમણાં ચર્ચા કરીએ છીએ. તેના આફ્ટર છે હેશટેગનો યુઝ કરીશું ઇન્ક્લુડ તેના આફ્ટર ઓનિયો ડોટ એચ. તમને હવે આઈડિયા હશે બીકોઝ કે તમે સી પ્રોગ્રામની અંદર કામ કરેલું જ છે બરાબર, અને કઈ રીતે હેડર ફાઇલ ડિક્લેર કરવી અને કેવી રીતે લખવાની છે તમને આઈ થિંક આઈડિયા હશે. કોમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કે જે આપણા પ્રેક્ટિકલ નંબર છે 504 એની અંદર તમને આઈડિયા હશે એ પ્રમાણે. તો એક નવી હેડર ફાઇલ આપણે યુઝ કરવાની છે ગ્રાફિક્સ ડોટ એચ બરાબર. આ ગ્રાફિક્સ ડોટ એચ એ શું છે હેડર ફાઇલ, તો આપણે સૌથી પહેલાં એની હેલ્પ ફાઇલ જોઈ લઈશું કે ઇન્ડેક્સ એટલે શિફ્ટ 1 છે અને ગ્રાફિક્સ ડોટ એચ તમે જોઈ શકો છો લખો છો સીધું જ આવી જશે, માઉસથી પણ ડબલ ક્લિક કરી શકો છો. હવે તમે જોઈ શકો છો ગ્રાફિક્સ ડોટ એચ જે આપણી આ હેડર ફાઇલ છે તો એના તમે જોઈ લો ફંક્શન્સ કેટલા છે. આ જે બધા ઇનિટ ગ્રાફ લાઇન સર્કલ ક્લોઝ ગ્રાફ આ બધા આપણે યુઝ કરવાના છે અત્યારે. ગેટ કલર દેન આફ્ટર ગેટ મેક્સ મોડ ગેટ પિક્સેલ તો આ બધા જે ફંક્શન્સ છે વિદ્યાર્થી મિત્રો જેમ કે અને આ ગેટ પિક્સેલ એટલે પુટ પિક્સેલ એ આ પ્રોગ્રામ એટલે કે આપણો જે આ પ્રોગ્રામ છે એની અંદર યુઝ થયેલા જ છે પુટ પિક્સેલ કરીને ફંક્શન છે. ગેટ પિક્સેલ ગેટ પિક્સેલ ગેટ્સ ધ કલર ઓફ અ સ્પેસિફાઇડ પિક્સેલ. પુટ પિક્સેલ એટલે કે પ્લોટ્સ પિક્સેલ એટ અ સ્પેસિફાઇડ પોઈન્ટ્સ એટલે જ્યાં આગળ આપણે પોઈન્ટ મીન્સ કે સ્ટાર્ટઅપ કરવાનું છે એ એક્સ એક્સ વાય એક્સ પોઝિશન અને એનું કોઓર્ડિનેટ્સ બરાબર. ફોર પિક્સેલ ક્રોસ અ પોઈન્ટ ઇન ધ કલર ડિફાઇન્ડ બાય કલર એટ એક્સ વાય એટલે અહીંયા આગળ શું કહે છે કે ભાઈ જે તમારી ગ્રાફિક્સની ફાઇલ્સ છે એની અંદર તમારે યુઝ થતું હોય છે બરાબર. ઓકે દેન આફ્ટર એક ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો તો ઇનિટ ગ્રાફ. તો ઇનિટ ગ્રાફ શું છે તો એની આપણે સમજણ લઈ લઈએ. તો ઇનિટ ગ્રાફ શું છે, ઇનિશિયલાઇઝ ધ ગ્રાફિક્સ સિસ્ટમ. જ્યારે આપણે વેરિયેબલ્સ ડિક્લેર કરીએ છીએ એની અંદર આપણે આ ઇનિટ ગ્રાફની અંદર શું આપીએ છીએ, પાથ આપીએ છીએ એટલે ગ્રાફિક્સ જીપી વેરિયેબલ અને જી એમ એટલે ગ્રાફિક્સ ડ્રાઈવર એન્ડ ગ્રાફિક્સ મોડ એટલે જી એમ એમ લખીએ છીએ શોર્ટની અંદર. તો ગ્રાફ મોડ છે એટલે અહીંયા આગળ શું ઇનિશિયલાઇઝ ધ ગ્રાફિક્સ સિસ્ટમ એટલે કે જે આપણી આ ગ્રાફિક સિસ્ટમ છે યુ મસ્ટ ફર્સ્ટ કોલ લખ્યું છે કે સ્ટાર્ટ ધ ગ્રાફિક સિસ્ટમ યુ મસ્ટ ફર્સ્ટ કોલ ઇનિટ ગ્રાફ. ઇનિટ ગ્રાફ જે શું કરે છે ઇનિશિયલાઇઝ અ ગ્રાફિક સિસ્ટમ બાય લોડિંગ અ ગ્રાફિક ડ્રાઈવર ફ્રોમ ડિસ્ક ઓર વેલિડેટિંગ અ રજિસ્ટર ડ્રાઈવર એન્ડ પુટિંગ ધ સિસ્ટમ ઇન ટુ ગ્રાફિક્સ મોડ. આ શું કરે છે ગ્રાફિક્સના ડ્રાઈવર જે છે સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલા છે એને લોડ કરે છે, એની જે એક સ્પેસ છે એની જે જગ્યા છે ત્યાં આગળ એ શું કરે છે લોડ કરે છે અને એ ગ્રાફિક્સ મોડની અંદર એને શું કરે છે પુટ ઓન કરે છે બરાબર છે. તો તમને લાઈક જે સી ગ્રાફ ડ્રાઈવર એટલે કે પછી ગ્રાફ મોડ અને પાથ ડ્રાઈવર આ એને સિન્ટેક્સ બી અહીંયા આપેલી હશે તમે જોઈ શકો છો કે ડિટેક્ટ ગ્રાફ ને બધું જ એની અંદર આપેલું છે. સી અહીંયા આગળ આપણે તમે જોઈ શકો છો એ પ્રમાણે અને પ્રોગ્રામ બી આને આપી દીધો છે. તમે આની અંદરથી પ્રોગ્રામ કોપી કરી એન્ડ તમારા મીન્સ કે આમાં સીની અંદર પેસ્ટ કરશો તો પણ રન થશે. એવું નથી કે પ્રોગ્રામ તમારો જે છે એ રન નહીં થાય બરાબર. તો તમને એનો આઈડિયા ક્લિયર હોવો જોઈએ બરાબર. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જે સેકન્ડ મતલબ જે છે મતલબ કે ગ્રાફિક્સની અંદર કઈ વસ્તુ છે, તો ગ્રાફિક્સની અંદર આપણે જે આજે પ્રોગ્રામ કરવાનો છે એ પ્રોગ્રામ જે છે એ લાઈન ડ્રોઈંગ અલ્ગોરિધમ છે મતલબ કે લાઈન ડ્રો કરવાની છે. ઓકે ઓકે યસ. ક્લોઝ ગ્રાફ, ક્લોઝ ગ્રાફ બી એક ફંક્શન છે. પુટ પિક્સેલ આપણે ચર્ચા કરી હમણાં, ગેટ પિક્સેલ બી એનું એ જ છે
देन आफ्टर ग्राफिक्स मोड કરીને એ આપણે હમણાં જોઈ લીધું બરાબર તો એનો વધારે આપણે કોઈ ડીપલી હાલ કોઈ ચર્ચા કરતા નથી અને લાઈક લાસ્ટ જે છે આપણું મતલબ કે ક્લોઝ ગ્રાફ કરીને છે તમે આને એક્સપાન્ડ કરો મતલબ કે નીચે મૂવ ઓન કરશો તો તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે લાઈક કેટલા ફંક્શન્સ છે કઈ રીતના આપણે જે ગ્રાફિક્સ ડોટ એચ હેડર ફાઇલની અંદર કઈ કઈ વસ્તુ સાથે આપણે ડીલ કરી શકીએ બરાબર તો અહીંયા આગળ તમને બતાવી દઈએ લાસ્ટ જે આપણો ક્લોઝ ગ્રાફ કરીને છે એલિપ્સ કે પછી ગેટ મેક્સ કલર બધા જ ફંક્શન તમે યુઝ કરી શકો છો ક્લોઝ ગ્રાફ લાસ્ટની અંદર આપણે લખીએ છીએ કે જ્યારે આપણે લાઈન્સ કે જે બી કામ છે આપણું એ કામ કમ્પ્લીટ થઈ જાય છે એના પછી આપણે આપણે મીન્સ કે બંધ કરવું હોય શટ ડાઉન કરવું હોય તો એની અંદર આપણે ક્લોઝ ગ્રાફ ફંક્શનનો યુઝ કરીએ છીએ ક્લોઝ ગ્રાફનું યુસેજ શું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે તો કે ડી એલોકેટ્સ ઓલ મેમરી એલોકેટેડ બાય ધ ગ્રાફિક્સ સિસ્ટમ એટલે જે મેમરી તમે એલોકેટ કરી હોય એ મેમરીને શું કરે છે એ ડી એલોકેટ એટલે કે ત્યાંથી બધી મેમરી જે ટેમ્પરરી મેમરી હતી એ મેમરીને ત્યાં શું કરે છે ડી એલોકેટ કરે છે એન્ડ ઇટ ધેન સ્ટોર સોરી ઇટ ધેન રિસ્ટોર્સ ધ સ્ક્રીન ટુ ધ મોડ ઇટ વોઝ ઇન બિફોર યુ કોલ ઇન ઇટ ગ્રાફ બરાબર એટલે કે ધ ગ્રાફિક સિસ્ટમ ડીલોકેટ્સ મેમરી સચ એઝ ધ ડ્રાઈવર્સ ફોન્ટ્સ એન્ડ ઇન્ટરનલ બફર થ્રુ અ કોલ ટુ ગ્રાફ ફ્રી બરાબર એટલે ગ્રાફિક સિસ્ટમ જે છે જે ડીએલોકેટ શું કરશે તો મેમરી કરશે એના ડ્રાઈવર્સ બી કરશે ફોન્ટ્સ એન્ડ ઇન્ટરનલ બફર એટલે કે જેની અંદર ટેમ્પરરી ડેટા હોય એ બી રિમૂવ કરશે ક્લોઝ ગ્રાફ ફંક્શન બરાબર છે તો આ બધા ફંક્શન્સ તમને મેં એટલા માટે સમજાયા એટલા માટે બતાવ્યા કે જેથી કરીને ધ્યાન રાખજો તમે ડીબીએ લાઈન ડ્રોઈંગ એલ્ગોરિધમ જે છે આપણે આ ગ્રાફિક્સ ડોટ એચ હેડર ફાઇલનો યુઝ કરી રહ્યા છીએ તમને ભણે છે ગ્રાફિક્સ ડોટ એચ હેડર ફાઇલનો યુઝ કરી રહ્યા છીએ માટે આપણે આ ફંક્શન્સનો યુઝ કરવો પડશે અને ફંક્શન જે યુઝ કરીશું તો જ આપણે જે ડીબીએ લાઈન ડ્રોઈંગ એલ્ગોરિધમનો પ્રોગ્રામ જે છે એ સક્સેસફુલી આપણે રન કરી શકશું ઓકે તો હવે આપણે સ્ટાર્ટઅપ કરીશું તો લખવાની થોડી પદ્ધતિ પણ સમજી લેજો કઈ રીતે લખાય છે કઈ રીતનું સ્પેસિંગ છે અલાઇનમેન્ટ છે જે અરેન્જિંગ જે છે પ્રોગ્રામિંગ સારું લાગવું જોઈએ એક જ લાઇનમાં ના લખાય એ બધી સિસ્ટમ તમને મારે કહેવાની જરૂર નથી કેમ કારણ કે તમે પાંચમા સેમમાં છો પ્રોગ્રામિંગના માસ્ટર્સ છો તો આઈડિયા હશે જ ઓકે તો હવે આપણે જોઈશું વોઇડ મેઇન દેન આફ્ટર બ્રેકેટ ઓપનિંગ કર્લી બ્રેકેટ્સ હવે આપણે સૌથી પહેલું કામ કરીશું વેરિયેબલ ડિક્લેરેશન તો વેરિયેબલ જે છે એક તો ચાર કોઓર્ડિનેટ્સ જોઈશે દેન એને કોઓર્ડિનેટ્સના ઓપરેશન્સ માટે બે વેરિયેબલ dx અને dy દેન આફ્ટર લેન્થ એટલે કે જે આપણે લેન્થ માટે એક કન્ડિશન્સ જે મૂકીશું dx અને dyની દેન આફ્ટર i બિકોઝ ઓફ કે જે i વેરિયેબલ જે છે એ આપણે લૂપ ફેરવવાનું છે કે જ્યાં સુધી પોઈન્ટ્સને કવર અપ થાય ત્યાં સુધી તો એક્સ વન કોમા વાય વન એક્સ ટુ કોમા વાય ટુ બરાબર છે દેન ડી એક્સ ડી વાય દેન એલી એન જી ડી એચ લેન્થ અને આઈ ઓકે તો આટલા વેરિયેબલ્સ જે છે આપણે ઇન્ટીજર ટાઈપના લઈશું બિકોઝ કે દિસ વેલ્યુ સ્ટોર્સ ધ રિયલ વેલ્યુ મીન્સ કે જે પોઈન્ટિંગ વગરની વેલ્યુ રિયલ વેલ્યુ મીન્સ પોઈન્ટ વગરની વેલ્યુ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ ડી એક્સ ડી વાય લેન્થ અને આઈ ઓકે પ્લોટિંગવાળા બી વેરિયેબલ્સ છે તો પ્લોટિંગ એટલે કે પોઈન્ટિંગ વેલ્યુ જે હોય લાઈક તો એ છે એક્સ કોમા વાય કોમા એક્સ ઇન્ક્રીમેન્ટ છે દેન આફ્ટર વાય ઇન્ક્રીમેન્ટ છે બરાબર આ વેરિયેબલ એટલા માટે આપું છું બિકોઝ કે અર્લિયર જે પ્રોગ્રામિંગ કરેલી છે છોકરાઓએ તો એક્સ ઇન્ક્રીમેન્ટ વાય ઇન્ક્રીમેન્ટની જગ્યાએ તમે બીજા વેરિયેબલની નામ પણ આપી શકો એવું જરૂરી નથી કે મેં તમને અહીંયા આગળ જે નામ આપ્યા છે મીન્સ કે પ્રોગ્રામિંગની અંદર એ જ તમારે આપવાના છે દેટ ઇઝ નોટ અ પોઈન્ટ ઓકે
ए प्रोग्राम जे जे मतलब के वेरिएबल नेम कैन बी डिफरेंट तमारा बधाना वेरिएबल ना नाम अलग अलग होई शके छे एवुं कंई छे नहीं। ओके तो हवे तमने आइडिया आई गयो छे कि आपणे वेरिएबल डिक्लेरेशन नो जे पार्ट छे वेरिएबल डिक्लेर करवानी जे प्रोसेस छे ए आपणे कम्प्लीट करी दीधी छे। हवे जे आपणे वात करता था ग्राफिक्स ड्राइवर नी तो ग्राफिक्स ड्राइवर माटे आपणे एक इंटीजर टाइप में जी डी एट कि ग्राफिक्स ड्राइवर कर वेरिएबल लीए छे अने एनी अंदर लखीए छे आपणे डिटेक्ट लखीए छे डीई टीई सी टी बराबर डिटेक्ट अने एक जी एम नामनो वेरिएबल लई लीए छे ग्राफिक्स मोड। ओके तो हवे आ लखवानो मीनिंग ए छे विद्यार्थी मित्रों के जे जे तमारो डेटा जे छे एनी अंदर मतलब के जे आपणे ग्राफिक्सनी वात करीए छे प्रोग्राम तो हवे इनिट ग्राफ में तमने वात करी हती कि इनिशियलाइज ऑफ ग्राफिक्स सिस्टम એટલે કે જે પ્રોગ્રામ સાથે આપણે હવે અટેચ્ડ થવા જઈ રહ્યા છીએ તો એ ઇનિટ ગ્રાફ સિસ્ટમની સાથે હવે અટેચ થવાનું છે માટે તો એ આપણે ઇનિશિયલાઇઝ કમ્પલસરી કરવું પડે તો ઇન ઇટ ગ્રાફ બરાબર આઈએનઆઈટી સી ગ્રાફિક સિસ્ટમની એટલે કે પ્રોગ્રામિંગની અંદર સ્પેલિંગ મિસ્ટેક સેટ કોડ ને ચાલે સેમી કોલન પર સેટ કોડ ને ચાલે મતલબ જે મિસ્ટેક જે છે તમારી એ ભૂલ મતલબ કે ત્યાં આગળ એક્સેપ્ટ થશે નહીં બરાબર। ઓકે હા હવે એની અંદર મતલબ કે જે બે વેરિયેબલ આપણે લીધા છે એક છે જી ડી દેન આફ્ટર જી એમ અને જે તમારો હમણાં આપણે બાતની વાત કરી હતી બીજીઆઈ ફોલ્ડરની અંદર સી જીએ અને ઈ જીએ વી જીએ નામની ફાઇલ જે પેસ્ટ કરી છે એ બંને ફાઇલનું લોકેશન મતલબ કે એ બંને ફાઇલનો અહીંયા આપણે પાથ આપવાનો છે સી ડ્રાઈવ / ટીસી / બીજીઆઈ બીજીઆઈ નામના ફોલ્ડરની અંદર આપણે ઓલરેડી આ ફાઇલ મતલબ કે જે ગ્રાફિક સિસ્ટમને રિક્વાયર્ડ છે એ ફાઇલ ત્યાં આગળ અવેલેબલ હશે। ઓકે ગોટ ધ પોઈન્ટ અહીંયા આગળ હવે આપણે બહારથી એટલે કે વેલ્યુઝ લેવાની છે યુઝર જોડેથી તો લખીશું પ્રિન્ટ એફ દેન આફ્ટર લખીશું કે એન્ટર ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ કોઓર્ડિનેટ્સ ઓકે ટેમની અંદર મેસેજ પાસ કર્યો છે એન્ટર ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ કોઓર્ડિનેટ્સ એટલે કે જે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ કોઓર્ડિનેટ અહીંયા આગળ આપણે થોડુંક એને અલગથી લખવું હોય લાઈક એક્સ વન વાય વન બરાબર સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ કયા છે તો તમારા એક્સ વન અને વાય વન એ જ રીતે એને સ્કેનએફ કરીશું મતલબ કે વેલ્યુ યુઝર નાખે છે તો એને ગેટ કરીશું વિથ ધ યુઝ ઓફ લાઈક મતલબ કે સ્કેનએફ ઇન્ટીજર છે તો પર્સન્ટેજ ડી દેટ યુ નો વેરી વેલ બીકોઝ કે ઇન્ટીજર વેલ્યુને કેડ કરવા માટે પર્સન્ટેજ ડી આપણે એનો યુઝ કરીએ છીએ બે પર્સન્ટેજ ડી એટલા માટે બીકોઝ વી આર એક્સેપ્ટિંગ ટુ પોઈન્ટ્સ એટલે કે બે વેલ્યુઝ આપણે બહારથી એક્સેપ્ટ કરવાની છે માટે અહીંયા આગળ એક્સ વન કોમા વાય વન ઓકે એક્સ વન કોમા વાય વન આ થઈ ગયું તમારું સ્કેનએફનો ગેટ પોઈન્ટ થઈ ગયો તો અહીંયા આગળ હું મને કમેન્ટ આપી દઉં છું કે એક્સેપ્ટ ફર્સ્ટ ટુ પોઈન્ટ્સ ફ્રોમ ધ યુઝ બરાબર છે હવે આ જ વસ્તુ એટલે કે અહીંયા આગળથી આપણે લાઈક દેશ કોપી કરવા માટે અહીંયા આગળ શીખી લેવું પડશે તમારે કંટ્રોલ ઇન્સર્ટ છે બરાબર અને અહીંયા આગળ એને એટલે કે અહીંયા આગળ શિફ્ટ ઇન્સર્ટથી પેસ્ટ થશે એટલે શિફ્ટ ઇન્સર્ટથી પેસ્ટ થશે અહીંયા આગળ હવે આપણે શું કરીશું એક્સેપ્ટ સેકન્ડ ટુ પોઈન્ટ્સ ફ્રોમ ધ યુઝર દેન આફ્ટર
सेकंड जगह तमें लखू उधार के लखी सको एंडी टू पॉइंट्स आगे एंटर द एंडिंग पॉइंट्स एक्स टू सॉरी एक्स टू एंड वाई टू कोऑर्डिनेट्स ये जे स्कैनअप जे छे एड्रेस रहेशे जस्ट द एना कोऑर्डिनेट्स वेल्यू एक्स वन जगह एक्स टू कर देशु अने वाई वन जगह वाई टू कर देशु। ओके सेव करता रहू वच्चे वच्चे बिकॉज के कॉम्प्यूटर से लाइट्स जाए तो तमारो जितलो भी प्रोग्राम तमे सेव करो छो ए प्रॉपरली सेव होय ज्यां सुधी तमे काम कर्युं हशे तो ए तमने सेव त्यां आगळ मळी रहेशे मतलब त्यां सुधीनुं वर्कआउट मळी रहेशे। हवे आपणे बे वेल्यूज मतलब के जे चार पॉइंट्स जे बहारथी लेवाना हता कोऑर्डिनेट्स बे वेल्यूज कही शकाय तो ए आपणे गेट करी दीधी तो हवे एने आपणे एक डीएक्स नामना वेरिएबलनी अंदर स्टोर करीशुं जेमां आपीशुं एक्स टू माइनस एक्स वन सेमिकॉलन अने डी वाय रीते ए रीते वाय टू माइनस वाय वन सेमिकॉलन बराबर। आ करवानो मीनिंग शू छे के हवे आपणे अहींथी आपणो जे एक्चुअली लॉजिक स्टार्ट थशे केम के जे आपणे बहारथी वेल्यू एक्सेप्ट करी बहारथी वेल्यू जे लेवानी हती એ આપણે ગેટ કરી લીધી તો ગેટ કરી લીધી એના પછી શું કરવાનું છે એના ઉપર આપણે પ્રોસેસ કરવાની છે વિદ્યાર્થી અને પ્રોસેસ કઈ રીતે થાય કે ભાઈ પ્રોસેસના માટે આપણો જે આખો એલ્ગોરિધમ જોયો હતો તો એ એલ્ગોરિધમના એકોર્ડિંગ હવે આપણે આ વર્કઆઉટ કરીશું। તો હવે ઇફ કન્ડિશન આપણે ફાયર કરીશું કે ઇફ ઈબીએસ ફંક્શન યુઝ ખબર હશે તમને તો ના ખબર હોય તમને હું બતાવી દઉં છું અંદર જો હોય તો હેલ્પ ફાઇલની અંદર અધરવાઇઝ તમને હું કહી પણ દઉં છું ઈબીએસ ઓફ ડીએક્સ मतलब के ग्रेटर देन ईबीएस ऑफ डी वाई। ओके सो स्विफ्ट एफ वन टू यस ईबीएस यस ईबीएस अवेलेबल तो व्हाट इज ईबीएस के सीएबीएस सीबीएसएल एफएबीएस एफएबीएसएल एलएबीएस इट्स ऑल मैट डॉट एच एसटीडीलिब डॉट एच ये फाइल हेडर फाइल छे ईबीएस मैक्रो गेट द एब्सोल्यूट वेल्यू ऑफ एन इंटीजर एब्सोल्यूट वेल्यू समझ पड़ी आप एब्सोल्यूट बात करता था एल्गोरिदम अंदर तो यी अंदर आप फंक्शन है ए बी एस ए बी एस जी है कई रीते इंटीजर वेल्यू मतलब इफ ए बी एस कॉल्ड वेन एस टी डी लीव डॉट एच हेज बीन इंक्लूडेड तो इट इज प्रिटेड एज मैक्रो दैट एक्सपांड टू इन लाइन कोड इफ you want to use the abs function instead of the macro include hashtag undef abs in your program after the include stdlib dot h બરાબર તો એબ્સોલ્યુટ વેલ્યુ આપણે કન્સિડર કરવાની હોય તો આપણે જે abs ફંક્શનનો યુઝ કરીએ છીએ આપણે abs કેમ કે dx અને dy સપોઝ નેગેટિવ વેલ્યુ આવે સપોઝ નેગેટિવ વેલ્યુ આવે છે મીન્સ કે આ જે આપણે અહીંયા આગળ ઓપરેશન કરીએ ડીએક્સ અને ડીવાય તો સમજો કે એક્સ વન કદાચ મોટો હોય તો એક્સ ટુમાંથી એક્સ વન બાદ કરો તો માઇનસ વેલ્યુ આવે તો માઇનસ અહીંયા ઘસીને કરવા જઈએ તો આપણી કન્ડિશન્સ ખોટી પડી શકે છે એ ખોટી ના પડે તો અહીંયા આગળ આપણે એટલા માટે શું કરીએ છીએ એબીએસ એબીએસ કરવાનું રીઝન એક જ છે કે એ આપણું જે પણ વેલ્યુ છે એ કન્સિડર કઈ રીતે થાય પોઝિટિવ વેલ્યુ કન્સિડર થાય એટલે આપણું આજે ટાસ્ક મતલબ કે પ્રોગ્રામ જે છે એ પરફેક્ટલી વર્કઆઉટ કરે એન એલઈએનજીટીએચ લેન્થ નામનું વેરિયેબલ આપણે ઓલરેડી ઉપર લીધેલો જે છે એ વેરિયેબલ જે છે એલઈએનજીટીએચ ઇઝ ઇક્વલ્સ ટુ એબીએસ ઓફ ડીએક્સ પહેલાં વેરિયેબલની લેન્થ આપણે ડીએક્સની અંદર આપી બરાબર કન્ડિશન સાચી પડે તો ઓકે અધરવાઇઝ लेके एल्स एलईएनजीटीएच लेंथ इज इक्वल टू ईबीएस ऑफ डीयूआई बराबर कंडीशन साची पड़े ईबीएस वाली तो मतलब पहली साची पड़े डीएक्स हो साचू तो लेंथ वेरिएबल ने डीएक्स नी वेल्यू मैं एल्स डीवाई ओके तो हवे
कंडीशन जी है अपनी खबर तमने पड़ी गई हे। ओके ओके देन आफ्टर अपने जे एक्स इंक्रीमेंट नामना वेरिएबल लीधा है विद्यार्थी मित्रों ने वाई इंक्रीमेंट नामना वेरिएबल पण लीधा है तमे जोई शको जे प्रमाणे अहीं आगळ एक्स इंक एने वाई इंक्रीमेंट नामना वेरिएबल छे तो हवे जे डी एक्स एने डी वाई नी वेल्यू मळे छे तो एने आपणे शुं करवानुं छे डिवाइड करवानुं छे शुं करवानुं छे एक्स इंक्रीमेंट नामना वेरिएबल नी अंदर आपणे शुं लखीशुं तो तमे समजी शको छो प्रमाणे के डी एक्स भाग्या प्लॉट LENGTH એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ હોય તો પણ કોઈ ઇસ્યુ આવે નહીં એ જ રીતે વાય ઇન્ક્રીમેન્ટની અંદર પણ એની જગ્યાએ ડી વાય લઈ લઈશું જસ્ટ એન્ડ એની અંદર રાખીશું આપણે કે ફ્લોટ અને LENGTH લેન્થ સેમી કોલન બરાબર તો આ થઈ ગયું આપણું ઇન્ક્રીમેન્ટલ વેરિયેબલને પણ આપણે ડિવાય મીન્સ કે જે ડી એક્સ અને ડી વાય એની વેલ્યુઝ હતી એ વેલ્યુઝને આપણે શું કરી ત્યાં આગળ અસાઇન કરી નાવ હવે શું કરીએ છીએ તો કે એક્સની વેલ્યુ એક્સ વનને આપીએ છીએ અને વાયની વેલ્યુ વાય વનને આપવાની છે ઓકે એક્સની વેલ્યુ એટલે એક્સ વન વેરિયેબલની વેલ્યુ એક્સને અને વાય વનની વેલ્યુ વાય વેલ્યુને આપણે આપીએ છીએ અને અહીંયા આગળ પ્લોટિંગ કરીએ છીએ કે પુટ પિક્સેલ બંનેની પોઝિશન જે છે મતલબ કે એક્સ કોમા વાય કોમા 10 એટલે કે 10 નંબર જે આપણે આવ્યો છે તો એની એક પોઝિશન આપી છે શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો પોઝિશન આપી છે હવે થોડી જ વસ્તુ બાકી છે કે શું કરવાનું છે તો કે જે આ પુટ પિક્સેલ કરી દીધું આપણે હવે પુટ પિક્સેલ થઈ ગયું એટલે એનો મતલબ એવો છે કે હવે આપણે પ્લોટિંગ કરવા જઈ રહ્યા છીએ પોઈન્ટની તો હવે આપણે લૂપ ફેરવવું પડે કેમ કે તમે જે પોઈન્ટ આપ્યા છે એના એકોર્ડિંગલી એ કામ કરવું જોઈએ તો કે ફોર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આઈ લેસ ધેન લેન્થ બીકોઝ લેન્થ નામના વેરિયેબલની અંદર આપણે ડી એક્સ અને ડી વાયને આપી દીધા છે એટલા માટે લેન્થ અને આઈ પ્લસ પ્લસ ઓકે તો આ જે તમારું ફોર લૂપ સ્ટાર્ટઅપ છે દેન આફ્ટર પુટ પિક્સેલ એની અંદર જ આપણે લખવાનું છે તો કે એક્સ કોમા વાય કોમા 10 અહીંયા કન્ડિશન સાચી પડે તો એ કરીશું કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ ઇન્ક્રીમેન્ટ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ એક્સ ઇન્ક્રીમેન્ટ વાય ઇઝ ઇક્વલ્સ ટુ વાય પ્લસ વાય ઇન્ક્રીમેન્ટ બરાબર ડીલે એક ડીલે ફંક્શન શું છે સમજી લઈએ તમને બતાવી દઉં વોટ ઇઝ ડીલે ફંક્શન ઓકે શિફ્ટ F1થી યુઝ કરીશું ડીલે સસ્પેન્ડ્સ એક્ઝિક્યુશન ફોર ઇન્ટરવલ મિલી સેકન્ડ્સની અંદર એનો ટાઈમિંગ હોય છે એટલે કે જે ડીલે ફંક્શનનો યુઝ કરવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે તમે 10 મતલબ કે જે આપવું જોઈએ તો 10 સેકન્ડ્સ સુધી તમારું જે આઉટપુટ આવે છે એને શું કરે છે ડિલે કરે છે સસ્પેન્ડ કરે છે એટલે 10 સેકન્ડ પછી એટલે મોડું શો બરાબર વિથ અ કોલ ટુ ડિલે ધ કરંટ પ્રોગ્રામ ઇઝ સસ્પેન્ડેડ ફ્રોમ એક્ઝિક્યુશન ફોર ટાઈમ સ્પેસિફાઈડ બાય ધ આર્ગ્યુમેન્ટ મિલી સેકન્ડ એટલે કે જે આર્ગ્યુમેન્ટ તમે આપ્યું હોય એ આર્ગ્યુમેન્ટની અંદર મતલબ કે ડિલે ફંક્શન યુઝ કરો છો તો એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ કરશે બરાબર છે ક્લિયર ઓકે હવે આનું ફંક્શન તમને ખબર પડી ગઈ હશે અને આપણે ઓલરેડી ક્લોઝિંગ બ્રેકેટ્સ મીન્સ કે કર્લી બ્રેકેટ્સ બંધ કરેલા જ છે તો હવે ગેટ સીએચ બીકોઝ એઝ યુ નો વોટ ઇઝ અ ગેટ સીએચ ફંક્શન દેન આફ્ટર ક્લોઝ ગ્રાફ જે તમને મેં વાત કરી તે પ્રમાણે ક્લોઝ ગ્રાફ ફંક્શનનો પણ યુઝ કરવાનો છે એન્ડ લાસ્ટ નોટ ધ લિસ્ટ ધ ક્લોઝિંગ બ્રેકેટ્સ જે છેલ્લો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો આપણો મતલબ કે જે શરૂઆતનો એને પણ બંધ કરવું પડશે ઓકે F9 કરીને તમે કમ્પાઇલ કરી શકો છો એ વોર્નિંગ્સ કે એરર નથી આઈ થિંક વોર્નિંગ નથી આઈ થિંક
जस्ट चेक मी लेट मी चेक ओके यस एक भूल थी पर ये वार्निंग ने अपने एरर ने अंदर कन्वर्ट दीजिए व्हाट इज द एरर तो अनडिफाइंड सिंबल यस ओके सॉरी मिस्टेक थी हमने चेक करते वक्त जे થઈ ગયું છે આઈ થિંક યસ L E N G T H ઓકે L E N G T H એ હમણાં મિસ્ટેક થી ભૂલ થઈ છે સી અધરવાઇઝ આઈ થિંક ધેર ઇઝ F9 જે કી છે એનાથી તમે કમ્પાઈલ કરી શકો છો બરાબર છે એટલે F9 જે કી છે એને પ્રોગ્રામ તમારો એરર છે કે નથી એ તમને શો કરી આપશે ઓકે તો હવે F9 ઇઝ ઓકે નાઉ પ્રોગ્રામ રન કરવા માટે જે કંટ્રોલ F9 એન્ટર ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ X1, Y1 કોઓર્ડિનેટ્સ તો આપણે નાખીશું 100 દેન આફ્ટર 100 ઓકે દેન આફ્ટર એન્ટર ધ એન્ડિંગ પોઈન્ટ્સ કોઓર્ડિનેટ્સ તો એની અંદર આપણે નાખીશું 200 અને 200 તો તમે જોઈ શકો જે પ્રમાણે એક ડિલે થઈ છે મીન્સ કે જે 10 સેકન્ડ્સ પછી તમારી લાઇન જે છે એ ડ્રો થવી જોઈએ ઓકે જસ્ટ અ સેકન્ડ ઇટ વિલ ટેક ધ ટાઈમ જસ્ટ ઇટ્સ હેંગ આઉટ Just a minute. Okay, so put it. Just a second. The unnecessary is here, and I just neglect the issue. Okay, so. જે છે વિદ્યાર્થી મિત્રો જે ભૂલ હતી અહીંયા આગળ હતી સ્ટાર્ટિંગની અંદર જ કે જે આપણે વેલ્યુ ગેટ કરી હતી અને વેલ્યુ ગેટ કર્યા પછી જે આઉટપુટની અંદર ડિલે થતું હતું 10ની જગ્યાએ 100 લખાઈ ગયેલું જે આ ડિલે છે એ ફંક્શન જે આપણે યુઝ કર્યો છે એ 10ની જગ્યાએ 100 લખાઈ ઇટ વિલ ઇન અ સ્લીપ મોડ સમથિંગ લાઈક દેટ એ ઇશ્યુ આપણે અહીંયા આગળ હાલ જનરેટ થયો હતો ઓકે તો આપણે ઇશ્યુને સોલ્વ કરી દીધો છે તો હવે F9 થી તમે જોઈ શકો છો તમારો પ્રોગ્રામ અપ ટુ ડેટ છે અને હવે કંટ્રોલ F9 તો એન્ટર ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ લાઈક 100 એન્ટર ધ એન્ડિંગ પોઈન્ટ 100ની જગ્યાએ હવે 200 એટલે કે સ્ટાર્ટિંગ ટુ ક્યાં સુધી લાઈન ડ્રો કરવી છે તે 200 અને તમે જોઈ શકો છો કે ગ્રીન કલરની તમે લાઈન અહીંયા આગળ તમે તમારી સમક્ષ જોઈ શકો છો બરાબર તમને આઈડિયા આવી ગયો હશે કે હાઉ ટુ ડ્રો અ લાઈન બરાબર હવે આ પ્રોગ્રામ અંદર હું થોડું ક્રેશ કરીને બતાવું છું મતલબ કે ચેક કરીએ કે શું છે એની અંદર કઈ રીતે છે તો કમ્પાઇલ કે ડીબગ કરીને બતાવીએ તમને તો ડીબગની અંદર તમે જોઈ શકો છો પ્રમાણે બ્રેક પોઈન્ટ મતલબ કે શું કહેવાય સોરી જસ્ટ કમ્પાઇલની અંદર મેક સક્સેસ છે બરાબર છે તો દેટ ઇઝ પરફેક્ટ રનની અંદર જઈશું ડીબગ ઇટ વિલ ટેકિંગ અ પ્રોસેસિંગ ટાઈમ આઈ થિંક યસ ઓકે F8 યસ ઓકે તો F8 તમે જોઈ શકો છો પ્રમાણે એન્ટર ધ સ્ટાર્ટિંગ કોઓર્ડિનેટ્સ સ્કેનર તમે સૌથી પહેલાં શું કહે છે એન્ટર ધ સ્ટાર્ટિંગ કોઓર્ડિનેટ સ્કેનરની અંદર જશે સ્કેનરમાં તમે વેલ્યુ નાખવાનું કહે છે સમજો કે તમે 110 110 0 ઓકે પછી એના પછી અગેઇન F જે છે સેકન્ડ મતલબ પોઈન્ટ કહે છે તો કે F એ અગેઇન પ્રેસ કરવાનું છે તો અગેઇન તમારી પાસે માંગવા જશે કે એન્ટર ધ એન્ડિંગ પોઈન્ટ્સ તો 250 એટલે કે આપણા એ લાસ્ટ કોઓર્ડિનેટ્સ છે તો હવે શું કરે છે ચેકઆઉટ કરવાનું DX ઇઝ ઇક્વલ ટુ X2 માઇનસ X1 બરાબર તો હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે
ओके dy y2 minus y1 conditions जो तुम्हें length नी absolute of dy लेके पहली condition satisfied ना थी ले बीजी condition में जाए increment ना variable ये आप डाबे जे y increment x is equal to x1 y is equal to y1 put pixel x y ने 10 तो for length check कर से put pixel again ने थर्ड टाइम फोर्थ टाइम फाइव टाइम सिक्स टाइम सेवन टाइम एट नाइन टेन इलेवन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवनटीन एटीन नाइनटीन 2021 सी आ प्रोसेस ज्यां सुधी एनी लाइन ड्रॉ नहीं थाय त्यां सुधी इट विल प्रोसेस दैट थिंग एंड प्रोसेस दैट डेटा अकॉर्डिंग टू हिज आर्ग्युमेंट्स बराबर छे तो तमे समझी शको जे प्रमाणे के एनो आर्ग्युमेंट्स तमे जे आप्यु छे वेल्यूज ए वेल्यूज ना अकॉर्डिंग x અને y ની વેલ્યુઝ જે છે એના અકોર્ડિંગ એ પ્રોસેસ કરે છે અને પ્રોસેસ કરીને તમે જોઈ શકો છો પ્રમાણે કે એ શું કરી રહ્યો છે તો એ ઇટ વિલ પ્રિન્ટિંગ ઓર પુટ પિક્સેલ લાઇન ફંક્શનનો યુઝ કરીને એક જે લાઇન ડ્રો કરવાની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ લાઇન ડ્રો કરી રહ્યો છે બરાબર તો તમને એનો આઈડિયા આઈ થિંક ક્લિયર થતો હશે એવું હું માની રહ્યો છું તો તમે જો જસ્ટ એ પ્રોસેસ કેટલી વખત કરે છે આઈ થિંક ઇટ્સ અ 50 પ્લસ ટાઈમ્સ તો જે વેલ્યુ આપી છે આપણે એક્સ અને વાયની એ વેલ્યુઝને પ્રોસેસ કરશે ધેન ડિલે ફંક્શનનો યુઝ કરી 10 સેકન્ડ્સ પછી જે આપણે લાઇન આપી છે એ લાઇનને ત્યાં આગળ ડ્રો કરીને આપણને આપશે બરાબર છે તમે જોઈ શકો છો ઇટ સ્ટીલ લાઇક ઇન ધેટ પર્ટિક્યુલર પોર્શન એટલે કે ફોર લૂપની અંદર જ છે બીકોઝ કે એ આપણે જે એનું ટાઈમિંગ આપ્યા છે પોઈન્ટ્સ આપ્યા છે કોઓર્ડિનેટ્સ આપ્યા છે એ કોઓર્ડિનેટ્સના એકોર્ડિંગલી એ રીત વર્કઆઉટ કરી રહ્યું છે બરાબર તો તમને એનો આઈડિયા આઈ થિંક ક્લિયર થતો હશે કે ભાઈ આ જે પ્રોસિજર એટલા માટે તમને કરેલી ડિબગિંગની કે જેથી કરીને તમને આઈડિયા આવે એફ એટ જ પ્રેસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો શું પ્રેસ કરીશું એફ એટ કી જે છે આપણા કીબોર્ડ ઉપર તે જ પ્રેસ કરવાની છે એને જ આપણે જસ્ટ એક્સેસ કરવાની છે તે શું પ્રોસેસ કરે છે અને લાસ્ટ શું પ્રિન્ટ કરે છે તમે જોઈ લો તો જે આપણા કોઓર્ડિનેટ્સ આપ્યા હતા એ કોઓર્ડિનેટ્સના એકોર્ડિંગલી કામ કરીને તમને એનું આઉટપુટ મળી જાય બરાબર છે તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે એફ સેવનની ટ્રેસ બી થાય છે બરાબર ઓકે તો આઈ થિંક જે પ્રેક્ટિકલ જે છે તમને આઈ થિંક આઈડિયા થોડો ઘણો ક્લિયર થયો હશે અને કંઈ બી પ્રોબ્લેમ આવે છે તો તમે મને કહી શકો છો પૂછી શકો છો એના માટે તમારી માટે હેલ્પ કરવા માટે તમને કોઈ પ્રોબ્લેમ નથી ઓકે તો આ જે આપણો ટોપિક હતો ડીડીએલ લાઇન ડ્રોઈંગ એલ્ગોરિધમ એની આપણે આજે જે ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર તમને આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે એવું હું માનું છું બરાબર હવે અસાઇનમેન્ટ પણ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અસાઇનમેન્ટની વાત કરીએ તો અહીંયા આગળ આપણે આ પ્રોગ્રામ બંધ કરી દઈએ છીએ બીકોઝ આ પ્રોગ્રામની જે ચર્ચા આપણે કરવાની હતી પ્રોપરલી થઈ ગઈ છે અને હવે મારે તમને એઝ અસાઇનમેન્ટ તમને આપવાનું છે તો કોમ્પ્યુટર ગ્રાફિક્સના આપણે અત્યાર સુધીના લગભગ આઈ થિંક તમને આઈડિયા હશે એ પ્રમાણે જોઈ લઈએ કેટલા લેક્ચર્સ આપણે કન્ડક્ટ કર્યા છે તો અપટિલ નાવ 10 લેક્ચર્સ કન્ડક્ટ કર્યા છે કેટલા લેક્ચર્સ કન્ડક્ટ કર્યા છે 10 લેક્ચર કન્ડક્ટ કર્યા છે ઓકે તો હવે તમને એક આઈડિયા હશે જ કે 10 લેક્ચર કન્ડક્ટ થયા હોય તો એઝ અ અસાઇનમેન્ટ તમને ટાસ્ક મળવું જરૂરી છે મતલબ કે ટાસ્ક તમારી પાસે ના હોય વર્ક તમારી પાસે ના હોય તો તમે લેક્ચર તો આઈ થિંક બધા જોતા હોય એવું મને લાગતું નથી કેમ કારણ કે જો તમે લેક્ચર્સ પ્રોપરલી જોતા હોય તો મારો એવો અનુમાન છે કે તમે એ લેક્ચર્સના રિગાર્ડિંગ કોઈ પણ રિવ્યૂ હોય તો તમે મને વોટ્સઅપ થ્રુ કાં તો કોઈ કોલ થ્રુ પૂછી શકો છો
सीजी सब्जेक्ट एक प्रेक्टिकल 502 ये भी मारी पास सीबॉ में ले कैलक्युलेशन सब्जेक्ट है यी अंदर जो तक कोई क्वेरी ना हो तो ये मान सकता है कि तब ये लैक्चर जैसे जुड़ता नहीं लैक्चर नहीं जो तो बेनिफिट तमने नहीं था ये तमारो इंटरनल है आज जो तुमने असाइनमेंट हूँ आपवानो छूं एज अ क्वेश्चन तो ये असाइनमेंट जी है ये प्रॉपरली एक चोपड़ो बनावानो छे चोपड़ो बनावीने ए चोपड़ानी अंदर ज तमारे असाइनमेंट लखवानो छे अने लख्या पछी तमारे प्रॉपर जे छे ना फोटोग्राफ्स पाड़ीने तमे मने मोकली शको छो अदरवाइज ए चोपड़ो तमारी पासे तमे राखी शको छो જ્યારે તમારી પાસેથી મંગાવવામાં આવશે તો એ ચોપડો તમારે સબમિટ કરાવવાનો રહેશે બરાબર ઓકે તો હવે તમને હું અસાઇનમેન્ટ માટેના જે ક્વેશ્ચન્સ આપવાના છે તો એની ચર્ચા કરી લઉં પહેલાં તો એ ક્વેશ્ચન જે શરૂઆતથી જ કરીશું આપણે જે આપણી પહેલી પીપીટી છે તેની ચર્ચા કરીશું તો પહેલી પીપીટી જે પીપીટી છે તો એમાં ક્વેશ્ચન્સ જે આપણે નીકાળવા હોય તો નીકળી શકે છે તો અહીંયા આગળ થોડું ફોર્મેટિંગ લઈ લઈએ ઓકે તો ક્વેશ્ચન નંબર 1 જે છે તમારા માટે એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ग्राफिक्स यस एप्लीकेशन ऑफ कंप्यूटर ग्राफिक्स जैसे टॉपिक आप लखी सकिए कि एक्सप्लेन एप्लीकेशन ऑफ कंप्यूटर ग्राफिक्स बराबर अने जो सेकंड क्वेश्चन है एक्सप्लेन सीआरटी मॉनिटर विथ इट्स प्रॉपर फिगर ओके तो आ एक बीजा नंबर क्वेश्चन है आ क्वेश्चन से तमने मिली जैसे ओके तमारी पासे अवेलेबल ज हशे જે વિડીયોઝ તમે જોયા હશે તો એની અંદર આ એપ્લિકેશન્સ ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ બધું જ અવેલેબલ છે એમાં તમારે કોઈ મગજ તમારે દોડાવવાની જરૂર નથી ઓકે તો આપણું જે પહેલી પીપીટી સ્લાઇડ્સમાંથી આપણે આટલું જ આપણે આપી શકીએ સેકન્ડ પીપીટી સ્લાઇડ્સમાંથી આપણે જે આપવું હોય તો યસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધી એક્ઝામ એ ત્રીજા નંબર ક્વેશ્ચન છે एक्सप्लेन इनपुट डिवाइसेस इन डिटेल मोस्ट इम्पोर्टेंट कही सकते क्वेश्चन कारण के आज क्वेश्चन है विद्यार्थी मित्रों क्वेश्चन तमारी बहुत इम्पोर्टेंट वस्तु है बराबर तो तमारे एने प्रॉपरली लाइक સમજવાનું છે અને લખવાનું પણ છે હું તમે 5 થી 6 ક્વેશ્ચન જ આપવાનું છે બધા નથી આપવાનું ઓકે દેન આફ્ટર એક્સપ્લેન ફ્લેટ પેનલ ડિવાઇસીસ એન્ડ ડીવીએસટી ફોર્મેટિંગ પ્રોપર હોય તો તમને આઈ થિંક ક્વેશ્ચન સમજવામાં બી સમજણ પડશે ઇઝી પડશે અને તમારી પાસે એનું નોલેજ પણ પ્રોપર રહેશે ઓકે સો 4 નંબરનો ક્વેશ્ચન તમને ખબર પડી ગઈ છે સોરી સેવ પછી કરીશું ઓકે રેન્ડમ રાષ્ટ્રનું બી છે બટ એ આપણે પછી ચર્ચા કરીશું ઓકે હવે ત્રીજા લેક્ચરને થોડુંક મૂવ ઓન કરીને જોઈ લઈએ ફટાફટ ફ્લેટ પેન છે યસ હાર્ડ કોપી ડિવાઇસ એટલે આઉટપુટ ડિવાઇસ આવી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે પોઈન્ટ નંબરનો કે એક્સપ્લેન આઉટપુટ
डिवाइसेस इन डिटेल अने लास्ट क्वेश्चन तमारो हूँ आपवा जई रह्यो छूँ અને એ હશે ચોથા નંબરની સ્લાઇડ્સમાં હાર્ડ કોપી ડિવાઇસ ગ્રાફિક્સ સોફ્ટવેર જે ગ્રાફિક્સ વર્કસ્ટેશન છે તો જસ્ટ અ સેકન્ડ તો યસ ગ્રાફિક્સ સોફ્ટવેર અને ગ્રાફિક્સ ફંક્શન એવી છે તો એ ટોપિક્સની બી ચર્ચા આપણે કરી હતી બરાબર એમસીક્યુ ટેસ્ટ પણ આપણે કન્ડક્ટ કર્યો હતો તમારી માટે જેનો આન્સર બે જણનો જ આવ્યો હતો તો આઈ થિંક જે વિદ્યાર્થીઓએ જોયા નથી લેક્ચર તેમને તો સીધે સીધા ઝીરો માર્ક્સ છે જ ઓકે અને એક છે યસ કે આઉટપુટ પ્રિમિટિવ્સ કરીને છે લાસ્ટ લેક્ચર સોરી જસ્ટ અ સેકન્ડ તો આઈ થિંક પાંચ ક્વેશ્ચન એ આપણે આપીશું એ પાંચ ક્વેશ્ચન મારી માટે તમારા જોડે અવેલેબલ બની રહે એટલા માટે હું મારી પાસે પણ સેવ રાખું છું તો જેથી કરીને તમને ગમે ત્યારેની જરૂર પડી શકે છે બિકોઝ આઈ નો કે તમે આને લખવાના તો નથી શો ઓકે આ જે પાંચ પ્રશ્નો આપ્યા છે પ્રોપરલી લખવાના છે તમારા ચોપડાની અંદર અને એને સેવ કરીને રાખવાના છે ઓકે